नमस्कार मित्रों, आज टॉपिक है ओपोजिट स्पेलिंग, विरुद्धार्थी शब्दों जो दरेक एग्जाम माटे उपयोगी है। तो हवे आपणे जोईए आपणो टॉपिक है ओपोजिट स्पेलिंग। इंग्लिश अंदर घणा बधा स्पेलिंग है, परंतु ए स्पेलिंग केवा छे, कई रीते बने छे, ए आज आपणे समझवानुं छे। आपणे ओपोजिट स्पेलिंग विशे आपणे जाणीए छीए, इंग्लिश बोलता होय के कोई पण कॉम्पिटिटिव एक्जाम होय के स्कूलनी एक्जाम होय त्यारे आपण ओपोजिट स्पेलिंगनो एटले के विरुद्धार्थी स्पेलिंग, जेने बीजो शब्द छे एंटोनिम स्पेलिंग। तो आ बधा ज स्पेलिंग कई रीते बने छे आजे आपणे एनी रचना समझवानी छे, जेथी आपणने गोखवानी जरूर न पड़े, मात्र नी टीक याद राखवाथी आपणे आसानथी एने याद राखी शकीए छीए। तो सौ प्रथम आपणे शरूआत करीए छीए कि ओपोजिट स्पेलिंग, विरुद्धार्थी शब्दों, ये कई रीते बने छे। तो समझिए एने कई रीते ओळखवा ए पण महत्वनी बात छे। तो सौ प्रथम एंटी, कोई पण स्पेलिंग नी आगळ ज्यारे एंटी लागे त्यारे ए ओपोजिट स्पेलिंग बने छे। कई रीते? तो सोशियल एटले सामाजिक, सोशियल तो एंटी सोशियल, असामाजिक। नेशन ए देश, एंटी नेशन, तो एनो ओपोजिट बने छे। हवे समझिए डिश, तो कोई पण स्पेलिंगनी आगळ डिस મૂકવાથી એ સ્પેલિંગ ઓપોઝિટ બને છે। કઈ રીતે? તો ઓનેસ્ટ ડિસઓનેસ્ટ, પ્રામાણિક અપ્રામાણિક, એ રીતે છે। લાઈક ડિસલાઈક, ગમવું ન ગમવું, એવી રીતે છે। એગ્રી ડિસએગ્રી, સહમત થવું અસહમત થવું। કમ્ફર્ટ ડિસકમ્ફર્ટ, આરામદાયક આરામદાયક વિનાનું। હવે છે અપિયર ડિસઅપિયર, કે દૃશ્યમાન થવું અને અદૃશ્ય થઈ જવું। તો એ રીતે બંને ઓપોઝિટ બને છે। તો કોઈ પણ સ્પેલિંગની આગળ જ્યારે ડિસ લાગે ત્યારે એ સ્પેલિંગ ઓપોઝિટ બને છે। એટલે જ્યારે પણ આપણે અંગ્રેજી વાંચતા હોઈએ કે ઇંગ્લિશ બોલતા હોઈએ ત્યારે જો આ સ્પેલિંગની જરૂર પડે તો આપણે ડિસ લગાવવાથી આગળ એ સ્પેલિંગ આપણે ઓપોઝિટ બનાવી શકીએ છીએ। હવે જોઈએ નંબર 3, આઈ એલ। સ્પેલિંગની આગળ આઈ એલ લગાવવાથી પણ એ સ્પેલિંગ ઓપોઝિટ બને છે। લીગલ કાયદેસર, ઇલીગલ ગેરકાયદેસર। લિટરેટ ઇલિટરેટ, શિક્ષિત નિરક્ષર, અશિક્ષિત કહીએ છીએ આપણે। લોજિકલ એટલે તાર્કિક, ઇલોજિકલ અતાર્કિક। લિબરલ ઇલિબરલ, લિબરલ એટલે થોડું નરમ રહેવું, તો ઇલિબરલ કઠણ। આઈ આર લગાવવાથી આપણે સ્પેલિંગને ઓપોઝિટ બનાવી છે, કઈ રીતે સમજીએ? રેગ્યુલર ઇરેગ્યુલર એટલે કે નિયમિત અનિયમિત। રિલાઇજિયસ ધાર્મિક, ઇરરિલાઇજિયસ અધાર્મિક। રેશનલ ઇરેશનલ, તાર્કિક અતાર્કિક। રિમૂવેબલ કે જે રિમૂવેબલ, રિમૂવ થઈ શકે એવું હોય, તો એ રિમૂવેબલ એનું ઓપોઝિટ બને છે। આઈ એમ, કોઈ પણ સ્પેલિંગની આગળ આઈ એમ એમ લગાવવાથી એ ઓપોઝિટ બને છે, સમજીએ? મેચ્યોર પુખ્ત હોયનું, ઇમેચ્યોર, તે ઓપોઝિટ બને છે। મોરલ નૈતિક, ઇમોરલ અનૈતિક। પોન્સિબલ ઇમ્પોન્સિબલ, શક્ય અશક્ય। પોલિટ વિવેક, નમ્ર ઇમ્પોલિટ, એ ઓપોઝિટ બને છે। પ્રોપર યોગ્ય, ઇમ્પ્રોપર અયોગ્ય। પ્રેક્ટિકલ વ્યવહારુ, ઇમ્પ્રેક્ટિકલ અવ્યવહારુ, પ્રેક્ટિકલ ઇમ્પ્રેક્ટિકલ। હવે જોઈએ મિસ, કોઈ પણ સ્પેલિંગની આગળ આપણે મિસ મૂકવાથી સ્પેલિંગને આપણે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી બનાવી શકીએ છીએ। આ ટ્રીક જો આપણને યાદ રહે તો કોઈ પણ સ્પેલિંગને આપણે ઓપોઝિટ બનાવતા શીખી શકીએ છીએ। મિસ અહીંયા છે, યુઝ મિસયુઝ, ઉપયોગ દુરુપયોગ। ફોર્ચ્યુન ફોર્ચ્યુનેટ, મિસફોર્ચ્યુન ફોર્ચ્યુન નસીબ, મિસફોર્ચ્યુન કમનસીબ। બિહેવ વર્તન, મિસબિહેવ વર્તન, ખરાબ વર્તન, સારું વર્તન। યુએન અનલગાવતી સ્પેલિંગને આપણે ઓપોઝિટ બનાવી શકીએ છીએ। લોક અનલોક, ટાઈ અનટાઈ, ટાઈ એટલે બધું, અનટાઈ એટલે ખુલ્લું ખુલ્લું। ફેર ન્યાય, અનફેર અન્યાય। કોમન અનકોમન, સામાન્ય અસામાન્ય। વર્થી અનવર્થી, વર્થી એટલે યોગ્ય, અનવર્થી એટલે અયોગ્ય। સેફ અનસેફ, સેફ છે અને આ અનસેફ છે,
હવે સ્પેલિંગ આગળ IN લગાવવાથી આપણે સ્પેલિંગને ઓપોઝિટ બનાવી શકીએ છીએ. એક્ટિવ ચપળ છે, ઇનએક્ટિવ કોઈ પણ વસ્તુ મોબાઈલની ભાષાની અંદર વાત કરીએ કે એક્ટિવ છે ઇનએક્ટિવ છે, તો એ રીતે એક્ટિવ અને ઇનએક્ટિવ ઓપોઝિટ બને છે. એક્યુરેટ ચોકસાઈપૂર્વક, ઇનએક્યુરેટ અચોકસાઈપૂર્વક. કેપેબલ સક્ષમ છે, ઇનકેપેબલ અસક્ષમ છે. ડાયરેક્ટ સીધું, પ્રત્યક્ષ ઇનડાયરેક્ટ પરોક્ષ ઇનડાયરેક્ટ. ડેફિનેટ ઇનડેફિનેટ, ચોક્કસ ઇનડેફિનેટલી અચોક્કસ. કમ્પ્લીટ ઇનકમ્પ્લીટ. ઇફેક્ટ અસરકારક, ઇફેક્ટિવ ઇનઇફેક્ટિવ અસરકારક, કે જે અસરકારક ન હોય તેવું. ડિસેન્ટ સ્વચ્છ, ઇનડિસેન્ટ અસ્વચ્છ સુગંધ. તો આ રીતે આપણે જે જોયા છે સ્પેલિંગ, આ સ્પેલિંગ આપણે બધા જાણીએ છીએ, પરંતુ જ્યારે એ સ્પેલિંગનું ઓપોઝિટ બનાવવાની વાત આવે છે ત્યારે આપણને કન્ફ્યુઝન થાય છે કે સ્પેલિંગની ઓપોઝિટ કઈ રીતે બની શકાય. તો એ સ્પેલિંગની ઓપોઝિટ બનાવવા માટે આપણે કેટલી વસ્તુ યાદ રાખવાની છે, તો એન્ટી, તો એન્ટી ડિસ ઇલ ઇર ઇમ મિસ અન અને ઇન, આ બધા એવા સ્પેલિંગ છે જે ઓપોઝિટ બનાવવા માટે ઉપયોગ થાય છે. તો આ અક્ષરો એટલે કે આ શબ્દોથી આપણે સ્પેલિંગને ઓપોઝિટ બનાવી શકીએ છીએ. હવે જ્યારે પણ આ આપણે શીખ્યા, હવે આને સમજવા માટે આપણે થોડા એક્ઝામ્પલ સમજીએ. તો એક્ઝામ્પલથી આપણને એક્ઝામ્પલ સમજીએ. અનહેપી અનહેપી, લકી અનલકી. એના પછી જોઈએ તો કમ્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ. મિસ મૂકીશું, લીડ તો મિસ લીડ. હિયર મિસ હિયર. કેલ્ક્યુલેટ મિસ કેલ્ક્યુલેટ. ડિસ ઓનર તો ડિસ ઓનર. એવી રીતે જોઈએ ઓબી ડિસ ઓબી. તો આજે આપણે આ શીખ્યા. હવે જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો આ વિડીયોને તમે સબસ્ક્રાઇબ કરજો અને મિત્રોને શેર પણ કરજો, અને જો તમે આ રીતે શીખતા રહેશો તો તમને વધુ મજા આવશે. હવે આપણે થોડા આગળ એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને વધુ ખ્યાલ આવે. હવે સમજીએ ઇમ પેશન્ટ ઇમ પેશન્ટ. મોર્ટલ ઇમ મોર્ટલ. ઇલ ટ્રીટ ઇલ ટ્રીટ. મેનર ઇલ મેનર્ડ. લેસ યુઝ તો યુઝલેસ. હેલ્પ તો હેલ્પલેસ. ફિયર ફિયર લેસ. તો આ ઇમ ઇલ અને લેસના જોયા. હવે બીજા એક્ઝામ્પલ આપણે સમજીએ. ડી કંટ્રોલ ડી કંટ્રોલ. કોડ ડી કોડ. હવે છે આગળ આપણે જોઈએ તો ઇન કરેક્ટ ઇન કરેક્ટ, સાચું અને ખોટું. જસ્ટિસ ઇન જસ્ટિસ, ન્યાય અને અન્યાય. ઇગ નોબલ ઇગ નોબલ. નોમિની ઇગ નોમિની. તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો સાથે આપણી મુલાકાત કરીશું. જય ભારત, જય હિન્દ. Subscribe to my channel and also press this bell icon.